साबरकांठा जिला कांग्रेस द्वारा कोरोना की महामारी में मृत्यु पामनार परिवारों ने न्याय अपावा मामले जिला कलेक्टर ने आवेदन पत्र पाठवामां आव्युं हतुं। गुजरात राज्य सहित जिल्लामां कोरोना महामारी में परिवारजनों ने न्याय मरे ते माटे जिल्ला कांग्रेस समिति द्वारा जिल्ला कलेक्टर ने रजूआत करी आवेदन पत्र आपवामां आव्युं हतुं। जो कि सरकार ने अणगण नीति, अपूरती व्यवस्था, दवा अने ऑक्सिजनना अभावे कोरोना काल में पीड़ित ने मृत्यु पामनारना स्वजनों ने महामारी में राज्य सरकारे कोरोना पीड़ित अने मृतक परिवारजनों ने रुपया 4 लाख आपवा जोईए तेवी मांग हेठ COVID-19 न्याययात्रा द्वारा कोरोना पीड़ित परिवारों ने न्याय मरे ते लईने कार्यक्रमों करी सरकार ने ऊंघाड़वानुं काम शुरू करवामां आव्युं हतुं। जे सुप्रीम कोर्ट द्वारा सरकार ने फरज पाड़वामां आवी त्यारे सरकारे 4 लाखना बदले मात्र 50,000 चूकवानुं नक्की कर्युं। सरकारे केटलाक परिवारों ने कोरोनानी वर्तर रकम चूकवामां आव्या नथी त्यारे तात्कालिक प्रभावथी सरकार दरेक कोरोना पीड़ित परिवारों ने 50,000ના બદલે રૂપિયા 4 લાખ ચૂકવવામાં તેવી માંગણી સાથે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હિંમતનગરમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાથે રાજ્ય સરકાર માંગણીઓ નહીં સ્વીકારે તો રાજ્યમાં ઠેર ઠેર કોંગ્રેસ આગામી દિવસોમાં રસ્તા પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। આ કાર્યક્રમમાં ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, જિલ્લા પ્રમુખ કમલેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, મહિલા પ્રમુખ જ્યોતિબેન દવે, તાલુકા પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ રતનબેન સુતરિયા, ગુજરાત પ્રદેશ મહિલા મહામંત્રી કમરાબેન પરમાર, સુરેશભાઈ પટેલ, યુસુફભાઈ બચ્ચા વગેરે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઝીલરાવળ, ZSTV, હિંમતનગર। ફેબ્રુઆરી 2020માં વાસ્તે ગાસ્તે નમસ્તે ટ્રમ્પ કરીને કોરોના મહામારીને આમંત્રણ આપવામાં આવ્યું હતું। ત્યારબાદ પહેલી લહેર અને બીજી લહેરમાં 3 લાખથી વધારે મૃત્યુ કોરોનાના લીધે થયા છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ મૃતકોના ઘરે જઈને કોવિડ ફોર્મ ભરવામાં આવ્યા છે, તેમના માટે વળતરની માંગણી કરવામાં આવી છે। તમામ જિલ્લા કાર્યાલયો, જિલ્લા કલેક્ટર કચેરીઓ આવેદનપત્ર આપવામાં આવ્યા છે, ત્યારે આજે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સરકારશ્રી સમક્ષ માંગણી કરવામાં આવી છે કે ગુજરાતમાં જે 3 લાખથી વધારે મૃત્યુ કોરોનાને લીધે થયા છે તમામને 4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે। જે વ્યક્તિઓએ પ્રાઇવેટ હોસ્પિટલોમાં ખર્ચ કરીને સારવાર લીધી છે તમામના પૈસા પણ સરકારશ્રી આપવા જોઈએ। જે સરકારી કર્મચારીઓ કોરોના સામે કોરોના વોરિયર્સ બનીને જે લડતા હતા એમના મૃત્યુ પણ જો કોરોનાને લીધે થયા હોય તો તેમના સંતાનોને પણ સરકારી નોકરી મળવી જોઈએ। આ તમામ માંગણી સાથે આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ, તમામ કાર્યકર્તાઓ બધા ભેગા થઈને કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી છે અને આ માંગણી જો સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ મુદ્દાને લઈને રસ્તા પર ઉતરશે।